नमस्कार, वडोदरा न्यूज नेटवर्कमां આપનું સ્વાગત છે ને શિક્ષા પર ચર્ચા પર આજે આપણી પાસે ખાસ મહેમાન જોડાયા છે જે શિક્ષકો છે। શિક્ષકો માટે કહેવાય છે કે પ્રલય અને નિર્માણ તેમની સાથે જ રહે છે। શિક્ષક સાધારણ નથી હોતા, પરંતુ આજના સમયમાં કોરોનાનો વાયરસ નું જે ગ્રહણ છે કે એને જે મહામારી છે એટલી હાવી થઈ ગઈ છે કે શિક્ષકોને પણ ઇફેક્ટ કરી રહી છે। પરંતુ શિક્ષકો હાર નથી માની, વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છે, તેમને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે, તેમને વોટ્સઅપ સોશિયલ મીડિયાના જરીએ તેમનાથી કનેક્ટ છે। શાળાઓ ભલે બંધ છે, ક્લાસીસ ભલે બંધ છે, પરંતુ શિક્ષણ કાર્ય આજે પણ ચાલુ છે અને આ તમામ ચાલુ જે છે તેનો પૂરેપૂરો જે શ્રેય છે તે શિક્ષકો પર જાય છે। શિક્ષકો ઘરે રહીને પણ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે। આજે એ જ વિષય પર આપણે ચર્ચા કરીશું। આપણી સાથે મિલન સર છે અને આપણી સાથે બ્રાઇટ સ્કૂલના જે હરની સ્કૂલ છે ગુજરાત બોર્ડના તેમના ટીચર પણ આપણી સાથે છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું। મેડમ, સૌથી પહેલાં તમારો પરિચય પણ આપજો અને સૌથી પહેલાં સ્કૂલ બંધ છે, ક્લાસીસ બંધ છે, પરંતુ શિક્ષણ કાર્ય ચાલુ જ છે, કેવી રીતે ભણાવી રહ્યા છો? મારું નામ નીતા સંઘવી છે અને હું બ્રાઇટ સ્કૂલનું જે ગ્રાન્ટેડ યુનિટ છે હરણી યુનિટ ખાતે ચાલી રહ્યું છે તેમાં પ્રિન્સિપાલ તરીકે મારી ફરજ બજાવું છું। અને આ વર્ષે જે તકલીફ આપણને નડી રહી છે એના અનુસંધાને શરૂઆતમાં અમે ઓબ્ઝર્વ કર્યું, ડીડી કિન્નર પરથી જે પ્રોગ્રામ્સ આપવામાં આવે છે એ માત્ર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે છે, જ્યારે મારી શાળા અંગ્રેજી માધ્યમની છે અને એટલા માટે અંગ્રેજી માધ્યમના બાળકો જે છે એ શિક્ષાથી વંચિત ન રહી જાય એટલા માટે મારા દરેકે દરેક શિક્ષક, આજે કેટલાક શિક્ષકો તો રિટાયરમેન્ટના આરે છે, પણ એ તમામ શિક્ષકે આ નવી ટેકનોલોજી શીખી લીધી છે, દિનમાં દિન એના નવા નવા ફીચર્સ એ લોકો ટ્રાય કરી રહ્યા છે અને આજે છેલ્લા લગભગ 3-1 અઠવાડિયાથી એ લોકો ઝૂમ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી કરી રહ્યા છે। મિલેશ સર, આ ક્લાસીસ પણ બંધ છે, જે બાળકો શાળા પછી ક્લાસીસમાં આવતા હતા કે એક્સ્ટ્રા કંઈ વધારે ભણી લેવું પડશે, પણ હવે તો ક્લાસીસ પણ બંધ છે, તો કેવી રીતે તમે બાળકોના સંપર્કમાં છો અને આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની પર તમારી શું પ્રતિક્રિયા છે? અત્યારે જો ક્લાસીસના વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓની હાલત બહુ જ કફોડી છે। એમાં પણ જો આપણે વાત કરીએ તો ધોરણ 9-12 વિદ્યાર્થીઓ કે જેમના માટેનું હવે જે વર્ષ આગળ જતા આવવાના, તો એનાથી એનું સિલેક્શન થવાનું કે મારે કઈ લાઈન પકડવાની છે કે શું છે, એટલે એનું મહત્વના કેરિયરનું વર્ષ છે, એ લોકોના વિદ્યાર્થીઓનું ભણતર અત્યારે ખૂબ જ બગડી રહ્યું છે। શાળાઓ ઓનલાઈન કે જે પણ માધ્યમથી અમે ક્લાસીસની ઓનલાઈન અમે જે માધ્યમથી ભણાવી રહ્યા છે, પણ એમાં વિદ્યાર્થીએ જે મેળવવું જોઈએ એવું 100% મેળવી નથી શકાતું। ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે, એમાં બોર્ડના વિદ્યાર્થીઓને ઘણી બધી વાર એવું થાય, અને એમાં જો આપણે વાત કરીએ પ્રેક્ટિકલ વિષયની, તો પ્રેક્ટિકલ વિષય જ્યારે ઓનલાઈન ભણવામાં આવતો હોય ત્યારે એકાઉન્ટ્સની બાબતમાં વાત કરીએ તો અમારા એકાઉન્ટ્સની બાબતમાં એક એક એક્ઝામ્પલના 6-7 પેજીસ સમજાવવાના હોય છે, તો એ જ્યારે ઓનલાઈન ભણાવવાના થાય ત્યારે વિદ્યાર્થી શું એ 100% સમજી શકશે? એ પોસિબિલિટીઝ બહુ જ ઓછી હોય છે। તેમ છતાંય પ્રયત્ન કરીને વિદ્યાર્થીઓને સંપૂર્ણતા સારી રીતે ભણતર મળી રહે એવો ઓનલાઈનમાં પ્રયત્ન કરી રહ્યા છે, પણ બાળકને, આવા બાળકોને જો પર્સનલી ધ્યાન આપીને વ્યવસ્થિત રીતે ભણાવવામાં આવે તો હજી એમની કારકિર્દી આગળ વધી શકે છે। બાકી અત્યારે એમના કેરિયર પર ખરેખર એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયેલું છે। નીતા મેડમ, તમે આચાર્ય છો, ઘણા બધા વર્ષોથી તમે બાળકોને ભણાવતા હશો, એક ક્લાસરૂમમાં 40-45 બાળકોને ભણાવવું અને ઓનલાઈન જ્યાં સામે કોઈ જ નથી, એક લેન્સ સામે જોઈને ભણાવવું કેટલું ડિફિકલ્ટ છે? સાવ સાદા શબ્દોમાં કહીએ તો આસમાન જમીનનો ફેર છે। વર્ગખંડમાં વિદ્યાર્થીની સામે જ્યારે શિક્ષક હોય અને આઈ ટુ આઈ કોન્ટેક્ટ રાખીને વિદ્યાર્થીને ભણાવવામાં આવતું હોય અને કેમેરાની સામે માત્ર એક કલ્પના કરવાની છે કે સામે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને ભણાવવાનું છે, એમાં ખૂબ મોટો ફરક છે। તમે વિદ્યાર્થીઓના પ્રતિભાવો જોઈ શકતા નથી, વિદ્યાર્થી સામે જાજા કોઈ ક્વેશ્ચન પૂછી શકતા નથી અને એટલા માટે એમને ખરેખર સમજાયું છે કે નથી સમજાયું એનો પણ અંદાજ આવી શકતો નથી, પણ સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ, અથવા તો ના મામા કરતાં કેણો મામો સારો એમ સમજીને કંઈક તો સાવ વિદ્યાર્થીઓ જે છે એ કોઈ પણ પ્રવૃત્તિ વિના રહે એના કરતાં
ઓનલાઈન ક્લાસીસ દ્વારા થોડું ઘણું એમનું ભણતર અને એ લોકો પ્રવૃત્તિમય રહે એ જરૂરી છે અને એ પ્રમાણે અભ્યાસક્રમ અમે ચાલુ કર્યો છે. મારે આમાં એક મુદ્દો ઓનલાઈન શિક્ષણ વિશે જે કહેવો છે એ એક ડિફરન્સ મેં પોતે ઓબ્ઝર્વ કર્યો છે એટલા માટે હું કહેવા માંગીશ કે મારા શાળાના જે શિક્ષકો છે એ બીજા બધા વિષયો ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ભણાવે છે અને એમાં એવું થાય કે વિદ્યાર્થીઓ જોડાય અને શિક્ષકે ભણાવ્યું એ ભણે અને ત્યાર પછી એને રિલેટેડ જે કંઈ એક્ટિવિટી શિક્ષકે સોંપી હોય એ કરે. પણ મેથેમેટિક્સ વિષય જે છે એના માટે મેં પોતે મારો રસનો વિષય છે એટલા માટે મેથોપિયા નામની ચેનલ બનાવી છે અને ઝૂમ કરતાં ડિફરન્ટ એવી રીતે છે કે એમાં હું દરેક ટોપિક કોઈ પણ ચેપ્ટર હોય એને 6-7-8 જેવી ચેપ્ટરની સાઇઝ એ પ્રમાણે નાના નાના વિડીયોઝમાં ડિવાઇડ કરી દઉં છું અને એ વિડીયો અમે દરરોજ એક વિદ્યાર્થીને સવારે મોકલી દઈએ છીએ. અમારા શિક્ષકોએ એનું વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે અને વિડીયો જોયા પછી વિદ્યાર્થીઓને એમ લાગે કે ભાઈ અમને આ જગ્યાએ તકલીફ છે અથવા આ નથી મુદ્દો સમજાયો તો એ વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપમાં પોતાનો પ્રશ્ન શિક્ષકને પૂછે છે. પછી અન્ય વિષયોના જેવી રીતે મેં ઝૂમ ક્લાસીસ ગોઠવ્યા છે એવી રીતે મેથ્સનો પણ ગોઠવ્યો છે એટલે મારા મેથ્સ ટીચર જે છે એમની પાસે આ દિવસ દરમિયાન જે કંઈ ડાઉટ્સ આવ્યા હોય એ ડાઉટ્સ પણ એ લોકો વિદ્યાર્થીઓને આ રીતે સોલ્વ કરી આપે છે. વિડીયો બનાવવાથી ફાયદો એ થાય છે કે વિદ્યાર્થીને કોઈ બંધન નથી રહેતું અને ઘણીવાર એવું પણ થાય કે જ્યારે આપણે ઝૂમ દ્વારા ક્લાસીસ અરેન્જ કર્યા હોય એ વખતે બીજી કોઈ પ્રવૃત્તિ હોય એના ઓનલાઈન ક્લાસીસ હોય કંઈ પણ મોબાઈલ અવેલેબલ ના હોય આવા કોઈ પણ મર્યાદાઓ હોઈ શકે છે તો આ બધી જ મર્યાદાઓ જ્યારે તમે વિડીયો બનાવીને મોકલો છો તો નથી નડતી અને વિદ્યાર્થી પોતાની અનુકૂળતાએ જેટલી વખત એને વિડીયો જોવો હોય જ્યાં સુધી એને ન સમજાય ત્યાં સુધી એ મન ભરીને વિડીયો જોઈ શકે છે ભણવાનો આનંદ લઈ શકે છે અને પોતાના કોઈ ડાઉટ્સ હોય તો એ સોલ્વ કરી શકે છે. મિલન સર એક સવાલ તમને એ છે કે જ્યારે બાળકોને તમે જ્યારે ભણાવી રહ્યા છો તો બાળકો તરફથી કોઈ વસ્તુ તમને કહેવામાં આવે છે ક્લાસ પછી કોઈ પર્સનલી કોલ કરીને કે એમના મનની વાત જેમને તકલીફ પડતી હોય તમારાથી કે તમારાથી એને વધુ જોઈતું હોય તો કેવી વાતો થાય છે વિદ્યાર્થી તરફથી? આમાં એવું છે કે જે હું જે ભણાવી રહ્યો છું એ મારા શ્રીજી ગુરુ ટ્યુશન સુભાનપુર અમારા 7-12 ક્લાસીસ છે. હું 11-12 ભણાવું છું તો 11-12 વિદ્યાર્થીઓ આમ જોવા જાઉં તો એકદમ મેચ્યોર્ડ હોય. મોસ્ટલી મેડમે કીધું એ પ્રમાણે અમે પણ ઝૂમ પર લેક્ચર્સ લેતા હોઈએ છીએ એટલે ઝૂમ પરનું જે સેશન છે એ સેશનની અંદર મહત્ત્વનો પ્રયત્ન એવો આપણે કરીએ કે વિદ્યાર્થીને ત્યાં તમામ વસ્તુ પૂર્ણ સમજ પડી જ જાય. અમારા જે લેક્ચર છે એ લેક્ચરની અંદર લેક્ચર આપ્યા પછી તરત જ વિદ્યાર્થીને અમે પૂછી લઈએ છીએ કે ભાઈ તમારી ડિફિકલ્ટીઝ કંઈ પણ હોય તો બોલો. એટલે એ લોકો હેન્ડ રેઝ કરીને અમને ડિફિકલ્ટીઝ હોય તો પૂછતા હોય છે. પણ મેઇન વસ્તુ જો વાત કરીએ તો વિદ્યાર્થી આજે ઘરે પણ ઘણીવાર કંઈક બાબત કહેવાની હોય તો કહેતા શરમાતો હોય છે તો શિક્ષકોની સામે 100% બધું કહી દે એવું શક્ય બનતું નથી. એટલે એના માટે જો આપણી સામે બેઠો હોય તો આપણે પણ જાણી શકીએ છીએ કે શું કરી રહ્યો છે અને શું નથી કરી રહ્યો તો એનાથી એને આવડ્યું કે ન આવડ્યું આપણે એને ગેસ કરીને આપણે એને ફરી સમજાવી શકીએ છીએ કે બેટા આ વસ્તુ આ રીતે કરવાની છે. એટલે આટલો ફરક એમાં પડી રહે છે. ક્વેશ્ચન આન્સર આવતા હોય છે પણ 100% વિદ્યાર્થી ક્વેશ્ચન આન્સર કરે એવું શક્ય નથી હોતું. નીતા મેડમ તમને એક સવાલ કે જે તમે કીધું કે કોઈ તો રિટાયરમેન્ટના સમયમાં છે અને એ લોકો હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકને ભણાવી રહ્યા છે એવું કહી શકાય કે આ એકમાત્ર શિક્ષક જ કરી શકે? જો કોઈ બીજું ફિલ્ડ હોય તો આટલું ચેન્જીસ આટલું જલ્દી લાવીને બાળકોથી કનેક્ટ થવું જો શિક્ષક નહીં હોત તો નહીં કરી શકે? હા બિલકુલ. શિક્ષક એટલે શિક્ષકને પણ સાચા અર્થમાં એ શિક્ષક હોય એને એને પોતાની ફરજની પોતાના કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાપરાયણ હોય. આજે હું તમને મારે ન કહેવું જોઈએ પણ મારા બે શિક્ષકોએ નવા મોબાઈલ ખરીદ્યા ઓનલાઈન શિક્ષણ આપવા માટે અને જેમ મેં કહ્યું એમ બે શિક્ષકો રિટાયરમેન્ટમાં આવે છે પણ એમણે પણ આખી ટેકનોલોજી અને હું જેવી રીતે રેગ્યુલર સ્કૂલ ચાલતી હોય અને રાઉન્ડ લેતા હોઈએ એવી રીતે હું પણ એમની જે આઈડી પાસવર્ડ હોય એનો યુઝ કરીને એમના વર્ગ જે ચાલતા હોય એ હું જોઉં છું અને મને ઘણો આનંદ થાય છે એ જણાવતા કે શિક્ષકો પૂરેપૂરો પોતાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઇવન સામે મને સ્ટુડન્ટ્સ પણ પાર્ટિસિપન્ટ્સમાં હું જોઉં છું કે ઘણો રસ લઈને ભણતા હોય છે. એટલે આ એક જે પણ જો શિક્ષણનો મૂળ એ જ લર્નિંગ એ હોવું જોઈએ કે કોઈ પણ ચેલેન્જ તમારી સામે આવી છે કોઈ પણ પરિસ્થિતિ તમારી સામે આવી છે એમાંથી તમે બહાર આવો
એમાંથી તમે રસ્તો કાઢો. એટલે અત્યારે આપણી સામે આ જે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે, શાળાએ નથી આવવાનું, તો એ સમયમાં જે રીતે મેક્સિમમ પોસિબલ શક્ય છે એ શક્યતાઓનો ઉપયોગ કરી અને શિક્ષકો ભણાવી રહ્યા છે નવી નવી. માનો કે 2-3 દિવસ પહેલાં જ એક ચર્ચા થઈ કે વિદ્યાર્થીઓ ચેટબોક્સનો ઉપયોગ કરીને એકબીજા સાથે શિક્ષણ ભણાવતા હોય આ બાજુ અને ચેટ કરતા હોય છે, અને વિદ્યાર્થીઓ પણ બધે જ પ્રકારના હોવાના, બધો જ પ્રકારનો આનંદ લેવાનો પ્રયત્ન કરવાના, એટલે ન કરવી જોઈએ એવી કમેન્ટ કરતા હતા. એટલે એ શિક્ષકને મેં સમજાવ્યું કે એમાં એવો પણ ઓપ્શન હોય છે કે વિદ્યાર્થીઓ પરસ્પર ચેટ ન કરી શકે, તમે એને રિસ્ટ્રિક્ટ કરી શકો. એમને કંઈ પણ કહેવું હોય તો માત્ર હોસ્ટ એટલે કે જે શિક્ષક ભણાવી રહ્યા છે એને જ પૂછી શકે, એવી પણ એમાં ઓપ્શન હોય છે. આજે મેં જોયું કે એમણે ઓપ્શન અપનાવી લીધો છે અને હવે એમનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. એટલે જે શિક્ષકો ટેકનોલોજીની ના બાબતમાં આટલા બધા ટેકનોસોવી નહોતા, એ પણ આજે એના નવા નવા ફીચર્સ અને એનો ઉપયોગ કરતા થઈ ગયા છે. આઈ એમ હેપી વિથ ધેટ. મિલનભાઈ, જે રીતે મેડમ કહી રહ્યા છે કે શિક્ષકો પૂરો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ એક વર્ગ એવો પણ છે, હોઈ શકે કે લોકડાઉનના સમયમાં લોકોના ધંધા રોજગાર નથી, પૈસા નથી, ફી નહીં ભરી શક્યા, પરંતુ એક વર્ગ એવો પણ છે કે લોકોનું એવું પણ કહેવું છે કે ખાલી પૈસા લેવા માટે ઓનલાઈન ક્લાસ ચાલુ કર્યા છે કે એમને ફી મળી શકે. તો એવા લોકોને શું કહેશો? એવા લોકોને હું ખાસ કહીશ કે તમે આ જે વાત કરી રહ્યા છો, આજે તમે તમારા બાળકનું જે ફ્યુચર છે એની સામે તમે ક્વેશ્ચન ઊભો કરી રહ્યા છો કે બાળકની, આજે બાળક ભણશે તો આગળ વધવાનું છે. તમે બાળકને ઘરે બેસાડી દેશો, એકાદ વર્ષ એનું બગડશે તો એનું ફ્યુચર કેવું બગડશે તમે વિચારી લો. આજે ઘણા બધા પેરેન્ટ્સ કે એ બધાને આવું એવું કહેતા સાંભળ્યા છે કે મારું બાળક એક વર્ષ નહીં ભણે તો ચાલશે. આજે હું એમને એક વસ્તુ પૂછવા માંગી રહ્યો છું કે તમે જે કહી રહ્યા છો કે મારું બાળક શાળામાં કે ક્લાસમાં નહીં જાય એક વર્ષ તો મને વાંધો નથી, પણ એને કંઈક થઈ જશે, તો આજે તમે ઘરમાંથી એને બીજ બધે લઈ જઈ રહ્યા છો. આજે બધી જ વસ્તુઓ ઓપન થઈ ગઈ છે સિવાય ભણતર, ભણતર સિવાય તમામ વસ્તુઓ ઓપન છે. શું તમે તમારા બાળકને કોઈ જગ્યાએ લઈ જશો ને એને કંઈક હાની થશે તો શું તમે ત્યાં બ્લેમ કરવા જવાના છો? એટલે કહેવાની વાત એ છે કે બાળકનું ભણતર તમે બગાડી રહ્યા છો. એક વર્ષ બે વર્ષનું જ્યારે ભણતર એનું બગડશે તો આજે ભવિષ્ય એનું એક કે બે વર્ષ જેટલું પાછળ જઈ રહ્યું છે. એટલે વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગના માધ્યમથી, ઓનલાઈનના માધ્યમથી તો બધા ભણી જ રહ્યા છે, એમાં કોઈ સવાલ નથી, પણ એની અંદર પણ તમે રિસ્ટ્રિક્ટ ન કરો, વિદ્યાર્થીને ભણવા દો. અને એ તમારું પોતાનું બાળક ભવિષ્યમાં આગળ વધે, એના ભવિષ્ય બગડે નહીં એનું કાળજી તમારે પણ રાખવાની છે. અમે તો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ, જે શિક્ષકો મેડમે કીધું એ પ્રમાણે બધી જ બાબતોને ધ્યાનમાં રાખી શિક્ષકો દરેકે દરેક વસ્તુ અપનાવીને, પહેલાં અમે ડાયરેક્ટ બોર્ડ પર ભણાવતા હતા, અત્યારે એવું પણ શીખી ગયા કે ભાઈ સ્ક્રીન શેર કરીને અમે કેવી રીતે ભણવું છે, આ છે તે છે, વિદ્યાર્થીને કેવી રીતે સમજ પડે છે, એ બધી બાબત ટીચર્સ દ્વારા ધ્યાન આપીને વિદ્યાર્થીને ભણવામાં. શા માટે? તો વિદ્યાર્થીનું ભણતર ન બગડે એના માટે, નહીં કે એકલા ફી બાબતે. એટલી ફી બાબતે જો કરવામાં આવતું હોત તો ઘણી બધી વ્યક્તિઓ એવી હોત કે ભાઈ ચાલો ને આટલું બધું છે અમને ફીસ નથી મળતી તો અમે બંધ કરી દઈએ, પણ આજે ન મળતી ફીસની સામે પણ દરેકે દરેક શિક્ષકે પોતાની જવાબદારી સમજીને વિદ્યાર્થીઓને ભણાવવામાં રસ દાખવ્યો છે અને સારી સારી ટેકનોલોજીસનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ વધે એનો પ્રયત્ન હંમેશા એક શિક્ષક દ્વારા અપનાવવામાં આવેલો છે. મેડમ, આ ચર્ચા આપણે પૂરી કરતા પહેલાં એક સવાલ તમને એ પણ પૂછું છું કે આ તો શહેરની વાત છે કે તમારા જેવા શિક્ષકો છે, ટેકનોલોજી છે, ઇન્ટરનેટ છે, આપણો દેશ એક ગામનો દેશ છે, 80% વસ્તી ગામમાં છે. તો તમે એક શિક્ષણવિદ તરીકે, આચાર્ય તરીકે, એ જો અમારા દર્શકો કોઈ જોઈ રહ્યા હોય, કોઈ બાળક જોઈ રહ્યું હોય, તો ગ્રામીણ બાળકોએ કેવી રીતે અત્યારે પોતાનું શિક્ષણ કાર્ય ચાલુ રાખવું એના માટે કોઈ સૂચન? મને એમ લાગે છે કે ગ્રામ્ય વિસ્તારના જે બાળકો હશે મોટે ભાગે ગુજરાતી માધ્યમના બાળકો હશે, અને ગુજરાતી માધ્યમના જે બાળકો છે એના માટે આપણું જે શિક્ષણ બોર્ડ છે એ ઘણા જ પ્રયત્નો જુદા જુદા માધ્યમ દ્વારા એ લોકો સુધી શિક્ષણ પહોંચે, એમના સુધી સોફ્ટ ફોર્મમાં પહોંચે, હાર્ડ કોપીમાં પહોંચે, એના ઘણા વિડીયો મેં જોયા. અમારા શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને પુસ્તકોનું વિતરણ કરી રહ્યા છે, એમને સમજાવી રહ્યા છે કે તમને કોઈ તકલીફ છે કે નહીં, એમના પ્રશ્નો સોલ્વ કરી રહ્યા છે. એટલે જેમ મેં પહેલાં કીધું એમ, પરિસ્થિતિ બધા પાસે માટે છે, એમાંથી એક શિક્ષક તરીકે, તમારે કુશળ શિક્ષક તરીકે આમાંથી સારામાં સારો રસ્તો તમે કેવી રીતે કાઢી શકો અને બેસ્ટ વિદ્યાર્થીઓને કેવી રીતે આપી શકો એ પ્રયત્ન કરવાનો છે, અને મને દેખાય છે કે ઘણા બધા શિક્ષકો એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે.
મિલન સર, તમે મેડમની વાતથી મુસ્કુરાઈ રહ્યા છો, કોઈ બીજો તમારો કોઈ મુદ્દો છે તે બી તમે કહી શકો છો? 100% આજે તમે જે મુદ્દો કાઢ્યો કે ગામડાના વિદ્યાર્થીઓની હાલત અત્યારે જે જોવા જઈએ, મેડમ કે જે પુસ્તકોને બધું પહોંચી રહ્યું છે, પણ હજી તમને કહું તો 80% વિદ્યાર્થીઓ પાસે કોઈ પુસ્તક, તમે કોઈ પણ તપાસ કરી શકો છો, 80% વિદ્યાર્થીઓ પાસે પુસ્તક નથી પહોંચ્યા. ગામડામાં વિદ્યાર્થીઓ જે ખરેખર બોર્ડમાં છે ને, જેમને ખરેખર ભણવું છે, એ લોકો ચિંતા દર્શાવી રહ્યા છે કે અમે કેવી રીતે ભણીએ. અમારા ધ્યાનમાં જેટલા બાળકો એટલા આવતા હોય તો અમે એમને ધ્યાનમાં રાખીને અમે એમને આંગળી ચિંતા હોય છે, પણ મોટાભાગના ઘણા બધા વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. સ્કૂલ બાબતે તમે કહો તો એ રીતના કોઈ પુસ્તક ડાયરેક્ટ પહોંચતા, હા મેડમે કીધું એ પ્રમાણે ગ્રાન્ટેડ જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ લોકોની બુક્સ પહોંચાડવામાં આવે છે, પણ નોન ગ્રાન્ટેડ જે સ્કૂલો છે, હવે તો બધી તમે જાણો છો ખાનગી સ્કૂલો પણ એટલી બધી થઈ ગઈ, તો એમાંથી જે સાહિત્ય પહોંચવું જોઈએ એ પહોંચતું નથી. ઘણી બધી બાબતો તમે કહો છો કે ગિરનાર ચેનલ પર આજે લાઈવ ભણાવવામાં આવે છે, પણ એ જોનાર વર્ગ વિદ્યાર્થીઓ કેટલા કેટલાને ખબર છે? તમે પૂછશો તો પણ તમને આંકડો ખ્યાલ આવી જશે કે ભાઈ ખરેખર વિદ્યાર્થી એ દિશામાં જઈ નથી રહ્યો. અને એ ટાઈમે આજે વિદ્યાર્થી તમારી સામે, ખાસ કરીને ગુજરાતી માધ્યમના મેડમને ખબર હશે કે આપણી સામે વિદ્યાર્થી આપણે બેસાડો હોય તો આપણે કેટલું એ કરીને બેસાડી રાખતા હોય છે, તો તમે કહો છો ટીવીના માધ્યમથી જો એ છોકરું કલાક ભણતું હોય, તો એ બાબત મને થોડીક અઘરી લાગે છે કે આજનો વિદ્યાર્થીઓ એ રીતે ભણવું શક્ય નથી. અને તમે સામે બેસાડીને, આજે અમે ઝૂમ પર પણ ભણાવીએ છીએ ને, તો અમારે 10 વાર કેવું પડે છે બેટા અહીંયા ધ્યાન આપ, કારણ કે અમે એમાં જોઈ રહ્યા છીએ, અમે એની અંદર ચેક કરીએ છીએ કે વિદ્યાર્થી ખરેખર ભણે છે કે નહીં. બાકી અત્યારે મોબાઈલ આપણે એક જોતા પહેલાં એવું કહેતા હતા વિદ્યાર્થીઓને કે પેરેન્ટ્સ આવે તો ભાઈ મોબાઈલ નહીં અડકવાનો, આમ છે તેમ છે, ને અત્યારે આપણે પોતે જ એને મોબાઈલથી ભણાવીએ છીએ, તો મોબાઈલમાં ઘણા બધા દૂષણો રહેલા છે. જે વિદ્યાર્થી ખરેખર પરફેક્ટલી ભણે છે એમાં કોઈ જ વાંધો નથી આવતો. એટલે અમે લોકો શું કરીએ છીએ કે ઝૂમ પર જ્યારે વિદ્યાર્થી ભણતો હોય ત્યારે કમ્પલસરી વિડીયો એનો ઓન રખાવીએ છીએ, કે જેથી અમને ખબર પડે કે એ અમારી સામે ભણી રહ્યો છે કે નથી ભણી રહ્યો. ઇવન ગમે તે કરતો હોય તો તરત અમારું કોમેન્ટ્સ એની પાસે. એટલે આટલું બધું ધ્યાન આપીને અમે બાળકોને ભણાવીએ છીએ, તો એની સામે જો વ્યવસ્થિત રીતે એ લોકો વર્ક કરે તો 100% પૂરેપૂરો પ્રયત્ન અમારો કરીએ છીએ. આ રીતનું વર્ક છે. ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે જોડાયા, અને નીતાબેન જે આચાર્ય છે તેઓ સુંદર સલાહો આપી છે, અને જે રીતે શિક્ષકોમાં એક બદલાવ આવ્યો છે, ટેકનોલોજીને જેઓ ગ્રહણ કર્યો છે, માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને એક સારી શિક્ષા મળી શકે, તેના બ્રિજ બની શકે, તેના માટે ક્લાસીસમાંથી આપણી સાથે મિલનભાઈ હતા અને તેમણે પણ ખૂબ જ સારી માહિતી આપી છે કે બાળકો પર કેવી રીતે ધ્યાન અપાય. આ જે કોરોનાની જે મહામારી છે તે સમગ્ર વિશ્વને નડી રહી છે, અને ભારતમાં એ પણ કંઈ બાકી નથી રહ્યું ભારત, અને તેવામાં શિક્ષણ કાર્ય સૌથી વધુ પ્રભાવિત થયું છે, અને આજના સમયમાં આ જ મુદ્દા પર સૌથી વધારે ચર્ચા કરવાની જરૂર છે, અને તેના જ માટે અમે કંઈક સિરીઝ લાયા છે. અમે શિક્ષણવિદ, બાળકો, વાલીઓ અને ટીચર સાથે ચર્ચા કરી રહ્યા છે કે કોઈના કોઈ ચર્ચામાં એવી કોઈ મુદ્દા બહાર આવે કે જેનાથી લાખો કરોડોની સંખ્યામાં જે બાળકો છે તેમના સુધી યોગ્ય વાત જાય અને તેમનું ભવિષ્ય પણ ના બગડે અને તેઓ આ મહામારીના અંદર પણ સારું અને સુંદર શિક્ષણ મેળવી શકે.